મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી સફળ નથી રહી. ગુજરાતમાં સંગઠનનો અભાવ જોવા મળ્યો અને આમ આદમી પાર્ટી સફળ બિલકુલ પણ ના રહી એ પ્રકારનું ચિત્ર અમુક બેઠકો પૂરતી જ ખાસ કરીને તે સીમિત રહી ગઈ તેવા પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં ફરી આમ આદમી પાર્ટી નિષ્ફળ નીવડી છે. જે પ્રકારના પરિણામ સામે આવ્યા છે, સંગઠનનો અભાવ જોવા મળ્યો છે આમ આદમી પાર્ટીમાં અને એવા જ પ્રકારના ક્યાંક આ પરિણામો સામે આવ્યા છે. કેટલીક બેઠકો પૂરતી જ તેને સીમિત રહેવું પડ્યું. ફરી એકવાર મોકો મળ્યો હતો પરંતુ એ પણ તેઓ ખાસ કરીને આ મોકાને પરિણામમાં તબદીલ ન કરી શક્યા અને આજે આમ આદમી પાર્ટી અહીંયા નિષ્ફળ રહી છે ગુજરાતમાં. બિલકુલ, ગુજરાતમાં બે સીટ એવી હતી કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર એક ચૈતર વસાવાની ભરૂચવાડી બેઠક જેના પર મનસુખ વસાવા છે એ જીત તરફ આગળ વધી રહ્યા છે અને બીજી બેઠક ભાવનગરની હતી કે જ્યાં ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા એ પણ પાછળ ચાલી રહ્યા છે. નીમુબેન ઓલરેડી જીત તરફ આગેકૂચ કરી ચૂક્યા છે. હવે લોકસભામાં ગુજરાતથી આમ આદમી પાર્ટીનો કોઈ વ્યક્તિ દિલ્હી જવાનો નથી એ નક્કી થઈ ગયું છે. હવે માત્ર તેઓ ધારાસભ્ય તરીકે એક ચૈતર વસાવા રહ્યા છે. બોટાદથી ઉમેશ મકવાણા વચ્યા છે કારણ કે અરવિંદ દાદાણી તો ઓલરેડી ભાજપમાં આવી ગયા છે એટલે હવે એ રહ્યા નથી અને હવે એ પણ બીજેપીમાં આવ્યા પછી બાય ઇલેક્શનમાં જીતી રહ્યા છે. તો આ સ્થિતિ છે કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં રકાસ થઈ ગયો છે. સંગઠનનો અભાવ અહીંયા દેખાઈ રહ્યો છે કારણ કે ચૂંટણી જીતવા માટે એક ફોર્સ જોઈએ કાર્યકર્તાઓની અને એ ફોર્સ પછી એક માઇક્રો લેવલનું પ્લાનિંગ કરવા વાળો એક ચાણક્ય જોઈએ જે પાર્ટીમાં હોવો જોઈએ. જેમ તમે બીજેપીમાં જુઓ તો અમિત શાહ છે એ ચૂંટણીના ચાણક્ય કહેવાય છે. સીઆર પાટીલ છે તો એ પેજ કમિટીના ચાણક્ય કહેવાય છે કે કેવી રીતે એક પેજના 30 મતદારો સુધી તેમનો જે કાર્યકર્તા છે એ પહોંચે અને મતદાન સુધી લઈ આવે. આ પ્રકારની સ્થિતિ જે આમ આદમી પાર્ટીમાં હજુ નથી થઈ કારણ કે એમની પાસે હજુ કાર્યકર્તાઓ જ નથી અને ચૂંટણીમાં લડી શકે એવા સક્ષમ નેતાઓ પણ બહુ ઓછા છે. એટલા માટે એમને લોકસભામાં આ હાર ખમવી પડી. હાલ એક અપડેટ આવી રહી છે મનસુખ વસાવાને લઈ. મનસુખ વસાવાની જે રીતે વિગતો આવી રહી છે સતત 6 ટર્મની આ કામગીરી તેઓની બોલી રહી છે અને એ જ પ્રકારના ક્યાંક પરિણામો જે સામે આવી રહ્યા છે. ખાસ જે વિગતો આવી રહી છે મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ શાપ અહીંયા કામ કરી ગઈ છે અને પરિણામ પણ એ જ પ્રકારના આવ્યા છે. સતત 6 ટર્મની તેઓની આ કામગીરી આજે બોલી છે અને પરિણામ જે રીતે તમે જુઓ છો ભાજપ તરફથી ખાસ કરીને ભરૂચમાં વસાવા વર્સેસ વસાવાનો જંગ અને તેમાં જે જીત હાસિલ કરી છે તેઓની જે કામગીરી છે તેઓનું જે અત્યાર સુધીનું જે એક્સપિરિયન્સ રહ્યો છે તેઓ જે ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર રહીને જે કામ કર્યું છે તે કદાચ કામો બોલ્યા છે અને પ્રજા એ કામોને જોઈને આજે મત આપ્યા હોય તે પ્રકારની તેઓની જીત છે. જો મનસુખ વસાવાની આપણે વાત કરેલી, મનસુખ વસાવા એક એવા નેતા છે કે જે જમીનના કોઈ પણ સ્તરના મુદ્દા હોય, મતદારોના મુદ્દા હોય તો સીધા અધિકારીઓ સુધી પહોંચાડતા હોય છે. એટલું જ નહીં, પીએમઓ સુધી પણ પહોંચાડતા હોય છે. એટલે આ નેતા એવા છે જે ફાયર બ્રાન્ડ તો છે જ પરંતુ જનતાના મુદ્દા ઉઠાવવામાં કોઈની પણ શે શરમ રાખતા નથી અને એ મુદ્દો છે એ પ્રજામાં ક્યાંક સ્પર્શેલો છે. કારણ કે મુદ્દા ઉઠાવે પણ એનો એનો પરિણામ પણ આવવું જોઈએ. પછી મુદ્દા ઉઠાવીને એનું પરિણામ ન આવે તો કોઈ મતલબ નથી. મનસુખ વસાવા એની છાપ એ પ્રકારની છે કે જ્યારે જનતા કોઈ મુદ્દાને લઈને ત્રસ્ત હોય ત્યારે મનસુખ વસાવા અધિકારીની ઓફિસ સુધી પહોંચતા હોય છે. અને ચૈતર વસાવા જ્યારે પ્રચારમાં ગયા ત્યારે આપણે ઘર્ષણના દ્રશ્યો પણ જોયા હતા કે બંને પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ એકબીજા સામે આક્ષેપબાજી કરતા હતા. ઘર્ષણ પણ થયું હતું, આક્ષેપબાજી તો બહુ જ થઈ. પરંતુ ચૈતર વસાવા જે માત્ર ડેડિયાપાડા પૂરતા તેમનો પ્રભાવ છે, વર્ચસ્વ છે, આખા ભરૂચની જો આપણે વાત કરીએ તો એમાં અંકલેશ્વર પણ આવે છે, જંબુસર પણ આવે છે, ભરૂચ વિધાનસભા પણ આવે છે. તો આ 7-6 વિધાનસભા જે છે એમાં તો ભાજપ છે અને એમાં ચૈતર વસાવાએ હોલ્ડ લેવો પડે, પોતાનું પ્રભુત્વ જમાવવું પડે. માત્ર ડેડિયાપાડાથી ન ચાલે અને એટલા માટે મનસુખ વસાવા અહીંયા સતત જીતી રહ્યા છે. એમનું કામ અહીંયા બોલે છે અને એમનો લોકો વચ્ચેનો જે સંપર્ક રહ્યો છે સતત એના કારણે તેઓ અત્યારે તેમની ફાયર બ્રાન્ડની જે છાપ છે એ એમને જીતાડી લાવી છે. બિલકુલ, અહીંયા સંગઠન કામ કરી ગયું છે અને આ સંગઠનનું જે પરિણામ કદાચ અત્યારે આ જીતનું જશ્ન આપણે જોઈ રહ્યા છે. જે રીતે જીત તેઓની સામે આવી છે, ભાજપનું આ મજબૂત સંગઠન અને તેઓની જ અત્યાર સુધીનો એક્સપિરિયન્સ, કામ કરવાની શૈલી, લોકોનો વિશ્વાસ, જે રીતે તેઓ આટલા વર્ષો સુધી જીતતા આવ્યા છે, તેઓની જે કામ કરવાની આગવી ઓળખ છે, આ બધાને આધારે જ કદાચ આજે પ્રજાએ તેઓને અહીંયા મત આપ્યા છે અને વિજયી બનાવ્યા છે. મનસુખ વસાવાની ફાયર બ્રાન્ડ છાપ અહીંયા ચોક્કસથી અલબત્ત કામ કરી ગઈ છે. તો સામે વસાવા વર્સેસ વસાવાનો જે જંગ હતો ત્યારે ક્યાંક ને ક્યાંક ઘણા વિશ્લેષકો સાથે ચર્ચા કરવામાં પણ આપણે આ મુદ્દો ઉઠાવતા હતા પંકજ, કે આ બેઠક ઉપર રસાકસી જોવા મળી શકે છે. ક્યાંક જે રીતે ચૈતર વસાવાની પણ જે છાપ છે તેઓ લોકો વચ્ચેને રહીને તેઓએ પણ જે કામ કરે છે અથવા તો લોકોનો જે પ્રેમ તેઓના પર છે કદાચ એના કારણે આ વરસાવા વર્સેસ વસાવાનો જે જંગ છે તે આપણને પરિણામમાં જોવા મળશે, પરંતુ એવું બિલકુલ પણ નથી થયું. બિલકુલ, હવે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. ગુજરાતે પીએમ મોદીની લાજ રાખી છે કારણ કે ગુજરાતમાં મોટા ભાગની બેઠકો જે છે એમાં ભાજપ જીત્યું છે. 26 માંથી 18 બેઠક ભાજપ જીત્યું છે જ્યારે 6 બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. મતલબ કે નરેન્દ્ર મોદી ગુજરાતી છે અને ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીની લાજ રાખી છે અને અહીંયા લગભગ મોટા ભાગની બેઠકો
બીજેપી તરફ જઈ રહી છે એવું દેખાય છે. માત્ર બે બેઠક એવી છે, પાટણ અને બનાસકાંઠા, જેના પર છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર ન થાય તો જ નવાઈ. બાકી લગભગ ગુજરાતમાં બીજેપી ક્લીન સ્વીપ કરે છે કે નહીં એ તો હવે આપણે છેલ્લી મતગણતરી થાય એના માટે સમયની રાહ જોવી પડે. પણ મોટાભાગની બેઠકો છે એ ભાજપના ફાળે આવી ગઈ છે, એટલે ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીની લાજ એટલે રાખી છે કે ગુજરાતના પણ એ નેતા છે. ગુજરાતમાં વર્ષો સુધી નરેન્દ્ર મોદીએ કામ કર્યું છે અને તમે જુઓ કે પીએમ જ્યારે પણ પ્રચારમાં આવે ત્યારે જે પણ ઉમેદવાર હોય એ ઉમેદવારને નહીં, નરેન્દ્ર મોદીને વોટ આપવાનો છે, નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાના છે, દિલ્હીમાં એક કવણ મોકલવાનું છે, એ પ્રકારનું તેઓ લોકોને કહેતા હતા. એમનો સંપર્ક તમે જુઓ તો એ બારમાના સ્ટુડન્ટ્સ અને કોલેજના સ્ટુડન્ટ્સ સાથે પણ સીધો સંવાદ કરતા હતા, કારણ કે એ નવા મતદારો બનીને આવવાના છે. એટલે એમનો સંપર્ક તમે જુઓ તો નાના બાળકથી લઈને મોટા વ્યક્તિઓ હોય, વડીલો હોય, તમામ લોકો એમને ઓળખે અને એ ઓળખનો તેમણે ફાયદો છે એ લોકો અને ઉમેદવારોને પણ આપવાનો પ્રયાસ કર્યો. અને અહીં જનતાના માનસ ઉપર પણ એ વાત છવાયેલી રહી કે ભાઈ આપણા ગુજરાતના કોઈ વ્યક્તિ છે જે પીએમ બની રહ્યા છે તો આપણે એમને જીતાડવા પડે. એટલે ગુજરાતની જનતાએ તો ચોક્કસ લાજ રાખી છે, પણ બનાસકાંઠા અને પાટણમાં આ લાજ રાખે છે કે કેમ એ જોવું રહેશે, એ રસપ્રદ પણ રહેશે. કારણ કે બનાસકાંઠાની જ એક ચર્ચા હતી કે જ્યાં કોંગ્રેસ જીતે એવી શક્યતા હતી, પાટણની શક્યતા લાગતી નહોતી, પરંતુ હવે પાટણમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર જ્યારે આગળ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસને આ ફાયદો થાય છે કે નહીં, કોંગ્રેસ માટે ખુશીની ખબર આવે છે કે કેમ એ હવે છેલ્લા રાઉન્ડની આપણે રાહ જોઈએ. બિલકુલ, લીડ વધતા જ પરિણામોને જે સામે આવી રહ્યા છે, હું બધાની સાથે રહેવા માંગુ છું, સુતરિયાનું આ નિવેદન સામે આવી રહ્યું છે. પરિણામ જેમ સ્પષ્ટ થઈ રહ્યા છે તેમ પ્રેમથી રહેવા માંગતા હોવ તો હું તમારા દિલમાં રહીશ. અમરેલીથી આ સમાચાર આવી રહ્યા છે. બિલકુલ, આ અમરેલીના ઉમેદવાર છે ભાજપના ભરત સુતરિયા, અને તેમણે કહ્યું છે કે હું આવો સંદેશ કોને આપ્યો, સુતરિયાએ આવો સંદેશ કોને આપ્યો એ તમારે સૌથી વહેલા જાણવાની જરૂર છે. લીડ વધતા ભરત સુતરિયાના તેવર બદલાઈ ગયા. જયની ઠુમ્મર છે તેમની સામે અમરેલીથી, અને ભરત સુતરિયા ભાજપના ઉમેદવાર છે. તમે જો જ્યારે આ ભરત સુતરિયાને ટિકિટ આપી અને ત્યાર પછી અમરેલીની અંદર જે સ્થાનિક નેતાઓ છે એ ભરત સુતરિયાના વિરોધમાં આવ્યા હતા, અને ત્યાર પછી તો ભરત સુતરિયાએ પણ નિવેદનો આવવાનું શરૂ કરી દીધું હતું. તો આપણે એમાં નહીં પડીએ, પરંતુ પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં રહીશ, આવું ભરત સુતરિયાએ કહ્યું છે. કારણ કે એમની જે લીડ છે એ ઘટી રહી છે, અને એટલા માટે તેમણે જે પોતાનો આ સંદેશ જે આપ્યો છે એ હવે કોને આપ્યો છે આપણે અત્યારે એમાં પડવાની જરૂર નથી, પરંતુ મને લાગે છે બધાને ખ્યાલ આવી ગયો છે કે અમરેલીમાં એ મુદ્દો જે છે એ કોણે ઉપાડ્યો હતો. અમરેલીના જ એક સ્થાનિક લીડરે શું કહ્યું હતું ભરત સુતરિયાને, જો કે આપણે એમાં નથી પડતા, પરંતુ અમરેલીમાં જૈનીબેન ઠુમર અને ભરત સુતરિયા વચ્ચે કાંટાની ટક્કર છે. અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે, એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે. ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માગું છું. તમે પ્રેમથી રહેવા માગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે. દેશની અંદર 543 લોકસભા બેઠક છે, અને એનો ગ્રાફિકના માધ્યમથી આપણે સમજાવીશ કે અત્યાર સુધીનો જે સિનારિયો સામે આવ્યો છે, એનડીએ 297 સીટો પર આગળ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 228 સીટો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર પાર્ટી છે તે 21 સીટો પર આગળ ચાલી રહી છે. હવે આ જે કેસરી કલર તમે જે જોઈ રહ્યા છો આ છે ભારતીય જનતા પાર્ટી અને એનડીએના સાથી દળો કે જ્યાંના તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે, જ્યારે આ બ્લુ કલર તમે જે જોઈ રહ્યા છો એ ઇન્ડિયા ગઠબંધન અને તેમના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. પરંતુ એક રસાકસી અને રોમાંચ ભર્યો માહોલ થઈ ગયો છે સંધ્યા, કારણ કે આ ઇન્ડિયા ગઠબંધન 225 સીટ આમ તો એક્ઝિટ પોલ છે એ મોટાભાગના ખોટા પડ્યા છે એ દેખાઈ રહ્યું છે. હવે આપણે રાજ્યવાર સ્થિતિ